મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, અને આગળના વિડીયોમાં આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરીએ. બ્લેન્ક્સ કમ્પ્લીટ કરીને બરાબર છે ને ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ હશે કે ટીચરે તમને એક એક્ટિવિટી કરવાની કીધી હતી. બધાને યાદ છે કઈ એક્ટિવિટી કરવાની કીધી હતી? હા, વેરી ગુડ. કઈ કીધી હતી? તો ફૂલ ડે તમે કેટલું વોટર પીઓ છો એની નોંધ કરવાની હતી. તમે બધા એની નોંધ કરી જ હશે, કરી જ ને? બરાબર છે ફ્રેન્ડ્સ. તો બોટલ, તમે જે વોટર બોટલની અંદર પાણી પીઓ છો એની ઉપર એની કેપેસિટી લખેલી હોય છે. જેમ કે 700 મિલીલીટર, 900 મિલીલીટર, 1 લિટર, આ રીતે વોટર બોટલ પર તેની કેપેસિટી લખેલી જ હોય છે. બરાબર છે? એને આધારે તમે લોકોએ ફૂલ ડે કેટલી વોટર બોટલ પાણી પીધું એની નોંધ કરી હશે. બરાબર છે? જો 900 ml હશે તો તમે લોકોએ કેટલી બે બોટલ પાણી પીધું હોય તો કેટલું પાણી પીધું હશે? 900 × 2 તો 1800 મિલીલીટર પાણી પીધું હશે. એ રીતે તમે લોકોએ તમારી નોટબુકમાં નોંધ કરી જ હશે. મજા આવી ને? બરાબર છે? એકદમ ઇઝી જ છે ને એક્ટિવિટી કરવાની. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ જોઈએ. તમે બધા માર્કેટમાં શોપિંગ કરવા માટે જાઓ છો ને મમ્મી સાથે, ડેડી સાથે, ડીમાર્ટમાં, મોટા મોટા મોલની અંદર. બરાબર છે? અથવા તો કોઈ કરિયાણાની શોપમાં પણ જતા હશો. ત્યાં તમે ઓઇલ, હેર ઓઇલ બોટલ લીધી. બરાબર છે? તો હેર ઓઇલ બોટલ કેટલા મિલીલીટરની છે એની ઉપર લખેલું જ હશે પેકિંગ પર. બરાબર છે? બોટલની ઉપર લખેલું જ હોય. એવી જ રીતે બીજું સેના ઉપર લખેલું હોય તમને કોઈને ખબર છે? બોલો, સેના ઉપર? હા, મિલ્ક પર, એટલે કે મિલ્કની જે કોથળી આવે છે, દૂધની જે કોથળી આવે છે એ છે. ત્યારબાદ ઘીની, ઘીનું પેકિંગ હોય છે એના ઉપર પણ એની કેપેસિટી લખેલી હોય છે. ત્યારબાદ વોટર બોટલ પર લખેલી હોય છે. બરાબર છે? એટલે કે જે પ્રવાહી વસ્તુઓ હોય છે, જે લિક્વિડ વસ્તુઓ હોય છે, એ દરેક પર પાછળ એની કેપેસિટી લખેલી જ હોય છે કે અંદર, એની અંદર કેટલું પ્રવાહી, કેટલું લિક્વિડ સમાવી શકાય છે. ફિનાઇલ છે, બરાબર છે, વગેરે જેવી લિક્વિડ વસ્તુઓની કેપેસિટી એના ઉપર લખેલી જ હોય છે. તો હવે તમે જ્યારે પણ માર્કેટમાં શોપિંગ કરવા જાઓ છો તો તમારા લોકોએ પહેલાં તો જોવાનું એ કેટલા મિલીલીટર છે. બરાબર છે? ત્યારબાદ જ એની ખરીદી કરવાની. તો તમને ખબર પડશે કે એની અંદર એ બોટલમાં કેટલું હેર ઓઇલ સમાઈ શકે, એની કેટલી કેપેસિટી છે. બરાબર છે? ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો ફ્રેન્ડ્સ, બુકમાં પેજ નંબર 75 ઓપન કરો. કર્યું? જુઓ શું છે એની ઉપર. રામોઝ મેઝરિંગ બોટલ, રામોની બોટલનું માપ. શું કીધું છે? રામોની બોટલનું માપ. જુઓ શું લખ્યું છે. રામોને 250 ml એમટી બોટલ મળી. સો રામોને 250 ml કેવી એમટી બોટલ, એમટી એટલે કે ખાલી બોટલ મળી. પિક્ચર જોઈને ચર્ચા કરો કે બિગ બોટલ ભરવા રામુ શું કરશે. જો આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે, એક પિક્ચર આપેલું છે. આ છે રામુની બોટલ. બરાબર છે? આ રામુની બોટલ છે. હવે આ બોટલ ભરવા માટે રામુ શું કરશે? તો જુઓ, એને 250 ml ની ખાલી બોટલ, એમટી બોટલ મળી હતી. બરાબર? તો હવે એ બોટલ, ખાલી બોટલ દ્વારા રામુએ આ બોટલ ભરવાની છે. તો 250 ml ની બોટલ કેટલી વખત આમાં ખાલી કરશે ત્યારે આ બોટલ ભરાશે. બરાબર છે? તો જુઓ, 250 ml ની બોટલ છે. બરાબર છે? આપણે જોઈ ગયા આગળ કે 250 ml છે. બરાબર છે? તો એને 4 ટાઈમ કાઉન્ટ કરીશું. જો 250 × 4, 4 ને 0 સાથે મલ્ટિપ્લિકેશન કરો, શું આવશે? 0. 4 × 5 = 20 નો 0, કેરી 2. 2 × 4 = 8, 8 ની અંદર 2 એડ કરો, કેટલા થાય? 10. તો 1000 ml અંદર વોટર ભરાશે. કેટલા? જ્યારે આપણે 4 ટાઈમ આ બોટલને આની અંદર ખાલી કરશું તો 1000 ml વોટર ભરાશે. અને જો રામોની બોટલ પણ કેટલી છે? 1 લિટરની જ છે. ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર જ છે 1 લિટર
बराबर कितना मिलीलीटर 1000 मिलीलीटर तो रामू एनी बॉटल आ खाली बॉटल थी कितनी वक्त आनी अंदर भर से हाँ कितनी वक्त 4 टाइम भर से बराबर से तो आ बॉटल के अंदर एक वक्त खाली कर से त्यार बाद 250 ml नेक्स्ट टाइम खाली कर से एवी जी रीते थर्ड टाइम एंड एवी जी रीते फोर टाइम जय खाली कर से त्यारे अहिया 1 लीटर सुधी वाटर भराई जसे समझ पड़ी विद्यार्थी मित्रों कि केम 4 टाइम ही करे छे केम के बॉटल 1 लीटर नी छे बराबर छे એટલે 4 टाइम खाली कर से त्यारे 1 लीटर वाटर अंदर आ बॉटल मा भरासे એવી જ રીતે જો રામુને 250 ml ની બદલે 500 મિલીલીટર ની બોટલ મળી હતી તો 500 મિલીલીટર ની ખાલી બોટલ મળી હતી તો રામુ આની અંદર કેટલી વખત એડ કરતે ત્યારે 1 લિટર થતે બોલો કેટલી વખત વેરી ગુડ કેટલી વખત તો 2 ટાઈમ બે વખત 500 ml એક વખત ખાલી કરતે ત્યાર બાદ ફરી 500 ml ખાલી કરતે એટલે 1000 મિલીલીટર આની અંદર વોટર એડ થાતે એટલે બે વખત જો 500 + 500 1000 ml થાય અથવા તો 500 * 2 તો 1000 ml થાય બરાબર છે તો કેટલી વખત થાય બે વખત એને આ બોટલમાં ખાલી કરવું પડે ત્યારે 1 લિટર વોટર એડ થાય અને આ રામુની બોટલ भराई समझ पड़ी ने फ्रेंड्स तुमने બીજો એક એક્ઝામ્પલ પણ આપ્યું આ જ રીતે અલગ અલગ ml ની હોય તો કાઉન્ટિંગ કરવાનું બરાબર છે અને આ રીતે બોટલ માં એડ કરતા જવાનું બરાબર ચલો આગળ જોઈએ જુઓ ફ્રેન્ડ્સ એવી રીતે બીજા થોડા એક્ઝામ્પલ જોઈએ શું છે જુઓ અહીંયા પિક્ચર ડ્રો કરેલું છે આ એક માપ્યું છે બરાબર છે કેટલા લિટરનું છે 1 લિટરનું છે એની સામે એક મગ છે મગ કેટલા મિલીનો છે રાઈટ 200 મિલીલીટરનો મગ આપેલો છે તો 200 મિલીલીટરનો મગ કેટલી વખત આ 1 લિટરના માપ્યામાં ખાલી કરીશું તો 1 લિટર થશે તો 200 ml ના કપની અંદર આપણે જેટલું પાણી છે એ કેટલી વખત આમાં એડ કરીશું ત્યારે 1 લિટર થશે કોઈ કહેશો જુઓ આ કેટલા છે 1 લિટર છે તમને બધાને ખબર જ છે કે 1 લિટર बराबर 1000 मिलीलीटर बराबर छे तो टोटल આમાં કેટલું પાણી એડ કરવાનું છે 1000 કરવાનું છે બરાબર છે 1000 મિલીલીટર કરવાનું છે અને મગમાં કેટલું છે 200 મિલીલીટર છે બરાબર છે 200 મિલીલીટર છે ને તો આ 200 ની વોટર આ માપ્યામાં કેટલી વખત રેડી શું તો 1 લિટર થશે તો જો 1000 डिवाइड बाय 200 0 जैसे आ 0 2 5 सा 10 तो कितनो 5 टाइम आ मग आनी अंदर रेडी सु तो 1 लीटर पानी आ मापिया मा समासे बराबर छे एज रीते नेक्स्ट બીજો एग्जांपल जो आ बकेट छे बकेट કેટલા લિટર ની છે 1 લિટર ની છે એની સામે તમને 1 લિટર ની વોટર બોટલ આપેલી છે હવે જુઓ આ 1 લિટર ની બકેટ છે અને આ 1 લિટર ની વોટર બોટલ છે આ બોટલ થી તમારે આ બકેટ ભરવાની છે તો તમે કેટલી વખત આ બોટલ આ બકેટ માં ખાલી કરશો વિચારો શું કરશો વેરી ગુડ જુઓ ફ્રેન્ડ્સ 1 લિટર बराबर 1000 मिलीलीटर बकेट में कितना समय सके छे 1 लीटर तो 8 लीटर बराबर 1000 मिलीलीटर वाटर 1 लीटर ની છે બકેટ 1 લીટર ની છે બરાબર છે જુઓ તો 8000 ડિવાઇડ બાય 1000 બરાબર 0 જશે 0 જશે 0 0 0 0 કેટલા થયા 8 ટાઈમ 8 વખત આ વોટર બોટલ 8 વખત પાણી થી ભરીને વોટર ભરીને તમે આ બકેટ ની અંદર ખાલી કરશો
तो आठ वक्त खाली करशो त्यारे आनी अंदर 8 लीटर पानी समाशे। एटले के 1 लीटर नी बॉटल ने आठ वक्त तमारे आनी अंदर खाली करवी पड़शे त्यारे आ बकेट भराशे। फ्रेंड्स आज रीते तमने लोकाने जो एग्जाम में पूछाय तो तमने लोकाने हवे तो आवडे ज ने। आपणे केटला बधा एग्जांपल जोया बराबर छे, आवडी गयो ने विद्यार्थी मित्रो बधाने? वेरी गुड। चलो तो हवे आगळ जोईए। फ्रेंड्स तो तमारे घरे हवे एक एक्टिविटी करवानी छे। एक तपेली लेवानी बराबर छे अने एक ग्लास लेवानो। ग्लास ने तमे केटली वखत ग्लास में पानी भरीए तपेली में नाखो छो त्यारे तपेली भराय छे बराबर छे। आ रीते तमारे अलग अलग वस्तुओ लईने आ एक्टिविटी करवानी छे बराबर। समझी गया ने? चलो तो हवे आपणे फरी पाछा मळीशुं नवा टॉपिक साथे। त्यां सुधी बाय, टेक केर।